રાજકોટ જિલ્લાની ગોંડલ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનો જંગ ભાજપની પ્રગતિશીલ પેનલના 11 અને કોંગ્રેસ પ્રેરિત નાગરિક સહકાર સમિતિના 11 ઉમેદવારો મેદાનમાં છે. 11 ડિરેક્ટર્સ માટે કુલ 23 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ છે. અલગ અલગ 32 જેટલા બૂથમાં મતદાનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી. પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને કોંગ્રેસના યતીશ દેસાઈ વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ. જયરાજસિંહના પુત્ર ગણેશ જાડેજા જેલમાંથી ચૂંટણી લડી રહ્યા છે. ગોંડલ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ મતદાન કર્યું. પૂર્વ સાંસદ રમેશભાઈ ધડુકે મતદાન કર્યું. કોંગ્રેસના ઉમેદવાર યતીશ દેસાઈ, ભાજપના ઉમેદવાર અશોક પીપળિયાએ એકબીજા ઉપર આરોપો પણ લગાવ્યા. અંદાજિત 500 કરોડનો વહીવટ ધરાવતી બેંક ગોંડલ અને આસપાસના તાલુકાની ખેડૂતો માટેની સૌથી મોટી બેંક બનીને ઉભરી છે. ગણેશ જાડેજાના રાજકીય ભાવિને લઈને પણ મહત્વની ચૂંટણી છે, ત્યારે ગોંડલ સહકારી બેંકની ચૂંટણી પર સમગ્ર સૌરાષ્ટ્રની નજર છે. આજે મતદાન થશે અને આવતીકાલે થશે મતગણતરી. આવતીકાલે નક્કી થઈ જશે કે ગોંડલ નાગરિક સહકારી બેંકમાં કોનું સુકાન આવશે, કોની સત્તા આવશે. સૌ કોઈની નજર આ ચૂંટણીની સાથે સાથે ગણેશ જાડેજા, જે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર છે અને હુમલાના આરોપસર ગણેશ જાડેજા અત્યારે જેલમાં છે. તેઓ જેલમાંથી ચૂંટણી લડી રહ્યા છે. તેમના રાજકીય ભાવિનો પણ ફેંસલો આ ચૂંટણી થકી કરવામાં આવશે. એટલું જ નહીં, ગોંડલ જેનો ઇતિહાસ પણ એવો રહ્યો છે કે જ્યાં સહકારી ક્ષેત્રે હબ, એ પણ રાજકારણનું હંમેશા રહ્યું છે. તમારો શું દાવો છે? કેટલા ઉમેદવારો તમારા મેદાનમાં છે? સામે કોંગ્રેસની પેનલ છે, શું કહેશો? આ ચૂંટણીનો માહોલ જોતા અમને જનતાના આશીર્વાદ મળવાના છે અને અમે 5 વર્ષની કામગીરી લઈ અને બજારમાં મત માંગ્યા છે, એના કારણે અમારી બહુમતી, સંપૂર્ણ બહુમતી આવવાની છે. કેટલા મતદારો છે? ગોંડલ નાગરિક બેંકના 58,000 મતદારો છે અને અમે મેક્સિમમ જાજામ જાજુ મતદાન કરાવવા માટે તમામ તનતોડ પ્રયાસ કરશું. યતીશભાઈ, તમે શું કહેશો? આ ચૂંટણીને તમે કેવી રીતે જુઓ છો? કેમ કે સભા મેં તમારી જોઈ, તમે આકરા પ્રહારો પણ કરતા જોવા મળી રહ્યા છે અને રાજકારણમાં એ સ્વાભાવિક છે. સ્વાભાવિક છે એવી વાત હોય, રાજકારણમાં એવું બધું હોય છે. પરંતુ આજે જે લોકોનો માહોલ છે, સ્વયંભુ લોકો જે રીતે મતદાન કરવા આવી ગયા છે, એ ઉપરથી એવું લાગે છે કે લોકો પરિવર્તન માંગે છે અને અમારો વિજય નિશ્ચિત છે. બરોબર. કેટલા ડિરેક્ટરો? 11 ડિરેક્ટરો અમારા જંગી બહુમતીથી ચૂંટાય. વાતને લઈને જવાના છો તમે સભાની અંદર, તો ઘણા બધા મુદ્દાઓ ઉપાડ્યા હતા. ભ્રષ્ટાચાર અને ગેરવહીવટની બાબત છે એ પ્રથમ મુદ્દો છે અને એ મુદ્દાને લઈને અમે લોકો વચ્ચે ગયા. ભ્રષ્ટાચાર શેનો? બાલાસરની દીકરીને 10 લાખ રૂપિયાના સોના આપવાનું જે બાબત છે એ રેકોર્ડ ઉપર છે અને એનેમાં પોલીસ ફરિયાદ પણ થયેલી છે અને બેંકના રેકોર્ડ ઉપર પણ એ વાત છે. તમારી ઉપર પણ એક આક્ષેપ થયેલો છે કે જ્યારે ખુરશી ખરીદી હતી, આમ તો ખુરશીનો જ ખેલ હોય છે બધો, એમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. જે લોકો બાલાસરની દીકરીને સોનું લઈ દેવામાં પણ જો ભ્રષ્ટાચાર કરતા હોય, એ લોકોને મારી ઉપર આક્ષેપ કરવાનો અધિકાર નથી. બધું રેકર્ડ ઉપર જ છે અને રેકર્ડ પણ એમની પાસે જ છે. અશોકભાઈ, તમે શું કહેશો? ભ્રષ્ટાચાર ને લઈને યતીશભાઈએ પ્રહારો કર્યા છે, ભ્રષ્ટાચાર બાલાશ્રમની દીકરીઓને લઈને પણ વાત કરી છે, આ પહેલા પણ આ મુદ્દો છે. જે બાલાશ્રમના ભ્રષ્ટાચારની વાત છે તો અત્યારે એ ઓલરેડી એના ભેગા છે. એટલે વાત રહી ભ્રષ્ટાચારની, તો અમારે લઈને કંઈ કન્સર્ટ નથી અને એ ઓલરેડી અત્યારે એની સાથે જોડાયેલા છે. ચેર નો પણ એક ભ્રષ્ટાચારની વાત તમારા જે ડિરેક્ટરો કરી રહ્યા છે, એ શું છે આખી બાબત? તમે ગમે ત્યારે આવી અને બિલ ચેક કરી શકશો, બે બિલનો તફાવત ચેક કરી શકશો ચેરનો, અને એ સત્ય સનાતન છે. મૂળ આ ચૂંટણી ભ્રષ્ટાચારને સામસામે લડાઈ છે, એવું કહી શકાય? કોઈ પણ ચૂંટણી હોય, પહેલું પગથિયું ભ્રષ્ટાચાર હોય કે ન હોય, ગામમાં આક્ષેપ કરવાનો બંને પાર્ટીના અધિકાર છે. એટલે કોઈ પણ ચૂંટણી આક્ષેપ વિનાની કોઈ પણ ચૂંટણી થઈ શકે નહીં. ભાજપનું અહીંયા શાસન છે, દરેક જે નગરપાલિકા હોય, વિધાનસભા હોય, આપ કઈ રીતે જીતશો અને કેટલા તમારા ડિરેક્ટરો ચૂંટાશે? 11 ડિરેક્ટરો અમારા ચૂંટાવાના, અમને પૂરો વિશ્વાસ છે. લોકોનો માહોલ પણ એવો કહી રહ્યો છે અને લોકોએ મન મનાવી લીધું છે કે પરિવર્તન નિશ્ચિત છે. ગણેશભાઈ પણ ચૂંટણી લડે છે? ગણેશભાઈને ચૂંટણી લડવાનો અધિકાર છે, એની સામે કોઈ વાંધો નથી.
પણ તો ભાજપની નીતિ રીતિ સામે અમે વિરોધ લખાયો. તમે શું કહેશો, કેટલા ડિરેક્ટરો જીતશે? અને જે રીતે ગણેશભાઈ પણ ચૂંટણી લડી રહ્યા છે, એમના રાજકીય અસ્તિત્વનો પણ સવાલ કહી શકાય, અને કદાચ એના માટે પહેલી ચૂંટણી હોય શકે. આજ પહેલા તો એ કહી દઉં કે અમે જે કામના મત ઉપર મત મેગા છે એનો આ માહોલ છે. છેલ્લા 5 વર્ષમાં 100 કરોડ રૂપિયા જેવી માતબાર ડિપોઝિટ જમા થઈ છે, એ એક અમારી વિશ્વસનીયતા બતાવે છે. અને અમારા 11-11 જંગી બહુમતી ચૂંટાશે, એમાં ગણેશભાઈ પણ હું તો કહું છું સૌથી વધુ લીડથી ચૂંટાવાના છે. બસ આજ નાગરિક બેંકની ચૂંટણી હોય અને મારા મતદાનનો ઉપયોગ કરી અને આજે મેં મતદાન કર્યું છે અને ખૂબ શાંતિપૂર્વક મતદાન ચાલી રહ્યું છે અને ખૂબ ભારે મતદાન થાય એવો લોકોમાં ઉત્સાહ દેખાઈ રહ્યો છે અને ટોળાને ટોળા લોકો મતદાન કરવા આવી રહ્યા છે અને ખૂબ શાંતિપૂર્વક મતદાન ચાલી રહ્યું છે. હવે એ તો મતદારો નક્કી કરશે, અમારો જ વિજય થાય, ભાજપની પેનલનો જ વિજય થાય એવું જ અમે ઈચ્છી છીએ અને મને 100% વિશ્વાસ છે કે ભાજપની પેનલનો જ વિજય થશે. એમાં શું થાય, જેલમાંથી લઈએ તો એક બનાવ હતો તો ચૂંટણી આવે તો જેલમાંથી લડવામાં એમાં કઈ વાંધો છે નહીં અને એ પણ 100% ચૂંટાશે.